ઓડતરના ચાર કુખ્યાત શખ્સોની પોલીસે ખંડણી અને ધાકધમકી કેસમાં ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ પર લીધા હતા, ત્યારે આ શખ્સો સહિત 10 શખ્સો સામે ગુસ્સે ટોક હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે. પોરબંદરના ઓડતર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સગીરાતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી લઈ તેઓને ગામ મુકાવ્યું હોવાની ફરિયાદ ગત તારીખ 23 અને 25 નવેમ્બરના રોજ નોંધાઈ હતી. જે મામલે રમેશ સહિતના શખ્સો ફરાર હતા, જેને LCB એ રાજસ્થાનથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના રાણા છેલાણા, રામા ઉર્ફે આલા બધા છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બધા છેલાણાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન ચારેય શખ્સોને ઓડતર ખાતે લઈ જઈ પોલીસે રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ શખ્સો સામે ધાકધમકી, મારામારી, પ્રોહિબિશન, ખૂનની કોશિશ, ખંડણી, બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુનાઓ નોંધાયા છે, જેથી LCB ના ઇન્ચાર્જ PI RK કામ્બરિયાએ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેન્જ IGC સમક્ષ દરખાસ્ત કરી, જે મંજૂર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય 9 સગીરાતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જે અંગે SP એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ગેંગના લીડર રમેશ છેલાણા સામે 9 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે કાના રાણા છેલાણા સામે 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આ ગેંગના તમામ સભ્યો સામે 2-18 ગુના નોંધાયા હોવાનું અને આ ગેંગ ઘણા વર્ષોથી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં ખંડણી, ધાકધમકી, મારામારી સહિતના ગુનાઓમાં સક્રિય છે. ગુજસીટોક હેઠળ અગાઉ જ્યાં પણ કાર્યવાહી થઈ છે ત્યાં પોલીસે તમામ આરોપીઓના નામ જાહેર કર્યા છે, પરંતુ પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત નોંધાયેલ ગુજસીટોકના ગુનાના તમામ 10 આરોપીઓના નામ જાહેર કર્યા નથી. માત્ર ઝડપાયેલા 4 શખ્સો સિવાય અન્ય 6 શખ્સો સામે કાર્યવાહી થઈ છે તેમ જણાવ્યું છે અને આરોપીઓના નામ જાહેર થશે તો તે ફરાર થઈ જશે તેવું પોલીસે જણાવ્યું છે. ઉપરાંત આ ગેંગનો ભોગ અન્ય કોઈ વ્યક્તિ પણ બન્યો હોય તો હજુ પણ ફરિયાદ નોંધાવી શકે છે અને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવા SP એ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે આપણે ગુજસીટોક કાયદા હેઠળનો પહેલો કેસ રજીસ્ટર કરેલો છે. આ કેસ છેલાણા ગેંગની સામે કરવામાં આવેલ. છેલાણા ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા 9 સભ્યો, આમ કુલ 10 સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા. આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં 2 ગુનાથી લઈ અને 18 ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે. આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી, જેમાં ખૂનના ગુના, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મસેટ, ધાકધમકીથી ખંડણી માગવી, આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા. છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર 307 રાયોટિંગ અને આર્મસેટનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની તપાસ અમારા LCB ના ઇન્ચાર્જ PI કામરિયા ચલાવી રહેલા હતા. આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું, જેના અનુસંધાને LCB દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જુનાગઢ રેન્જના માનનીય DIG સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી. માનનીય DIG સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની અમને મંજૂરી મળેલી, જેના અનુસંધાને આજરોજ પોરબંદર ની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો, જેમાં અમે ગુજસીટોક કાયદાની કલમ 3(1)(2), 3(2) અને 3(4) હેઠળ ગુજસીટોકની કલમો દાખલ કરવાનો જે રિપોર્ટ રજૂ કરેલ, જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, જેથી ધોરણસર ગુજસીટોક હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે CTDY SP પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે અને CTDY SP દ્વારા આ ગુનાની ગુજસીટોક હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગેંગના રમેશ છેલાણા અને અન્ય 9 સભ્યો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હાલમાં 4 આરોપીઓની ધરપકડ આ ગુના હેઠળ કરવામાં આવેલ છે. અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ટૂંક સમયની અંદર છે એ અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે. સીટોપ એટલે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત અથવા ગેંગમાં મળી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય અને એ રીતના ધાકધમકીથી ખંડણી માગવી અને અન્ય પ્રકારના ગુનાઓ જે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમના રૂપમાં જે ગુનાઓ કરવામાં આવતા હોય છે, આવા ગુનાઓની અંદર જે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે છે, આ ગેંગ દ્વારા પણ સંયુક્ત રીતે મળી અને કેટલાક સભ્યો દ્વારા 2 ગુનાની અંદર સામેલ છે, કેટલાક જે સભ્યો છે 3 ગુનામાં, કેટલાક 5 ગુનામાં. ગેંગનો જે મુખ્ય લીડર છે રમેશ છેલાણા એ 9 ગુના એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે અને અન્ય એક સભ્ય છે કાના રાણા છેલાણા, એના વિરુદ્ધમાં 18 ગુનાઓ દાખલ થયેલ છે. આમ આ સભ્યોએ સંયુક્ત રીતે મળી અને સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમનું એક સ્વરૂપ જે આપેલું હતું એને કંટ્રોલ કરવા માટે આજે પોરબંદર જિલ્લાની અંદર આ ગુજસીટોકનો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એ જ અપીલ કરવા માગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ આવા ગેંગ બનાવી અને કોઈ પણ વ્યક્તિઓ જ્યારે તમને ધાકધમકી કે આપતા હોય તો એનાથી કોઈ પણ જાતનો ભય કે ગભરાયા વગર પોલીસનો આપ સંપર્ક કરશો તો પોલીસ ચોક્કસ આવી ગેંગ વિરુદ્ધ છે એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અમે ખાતરી આપીએ છીએ. અને જે કોઈ ગુનેગાર પણ હોય અને આ પ્રકારની પ્રવૃત્તિની અંદર સામેલ હોય તો એને પણ અમે આ તબક્કે ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ નહીં, અધરવાઇઝ એમની સામે પણ આ પ્રકારની ભવિષ્યમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.